सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः योऽवतीर्ण इहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिम् मरणाख्यं प्रकरणम् वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत् આપણે સપ્તમ વર્ણકમાં છીએ, સાતમા વર્ણકમાં એનો પ્રારંભ 63 પાંચ થયો. પછી દુઃખની પરંપરા બતાવવામાં આવી. દુઃખમ દુઃખ ક્યાંથી જન્મે છે? જન્મથી. જન્મ ક્યાંથી છે? કર્મ. કર્મ શેને કારણે છે? રાગ દ્વેષ. એ શેને કારણે છે? અભિમાન. એ શેને કારણે છે? અવિવેક. શેને કારણે છે? અજ્ઞાન. બરાબર. દુઃખ, જન્મ, કર્મ, રાગ દ્વેષ, અભિમાન, અવિવેક, આ બધું બતાવવામાં આવ્યું. ઇતઃ પરમ સપ્તમવર્ણ કહેલે છેલ્લે કહેવામાં, તસ્માદ મુમુક્ષુ ઇતર વ્યાપારમ વિહાય શ્રવણમનાભ્યામ સદા આત્માનાભિચારમાં કુર્યાત. તેથી મુમુક્ષુએ સર્વ પ્રકારની બધી પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને શ્રવણમનાભ્યામ
श्रवण मननाभ्याम सदा आत्मनात्म विचारमेव कुर्यात्। सदा आत्मनात्म विचार, आत्मना स्वरूप में विचार, अनात्मना स्वरूप में विचार, श्रवण और मनन वे मुमुक्षु सदा एज करवू जोईए। इतः परम है पछी सप्तम वर्ण के सप्तम वर्णक में आत्मनात्म विवेक है, आत्मनात्म विवेक तत्साध्यम आत्मज्ञानम। विवेक वाले जे सिद्ध साए आत्मज्ञान, आत्मनात्म विवेक वाले प्राप्त है आत्मज्ञान। तत्साध्यम ब्रह्म कैवल्यम, इनका अर्थ है कैवल्य अर्थात जीवन मुक्ति मोक्ष कथ्यते। असप्तम वर्णकमा में आत्मनात्म विवेक इन कारण आत्मज्ञान अने मोक्ष अत्रनी चर्चा करशु। आत्मनात्म विवेक आत्मज्ञानम जायते खलुक्तम, क्योंकि आत्मनात्म विवेक थी आत्मज्ञान जन्मे से। तयोर्विवेको दिते बोधवन्नी अज्ञान पाशम प्रदहित समूलम संसार पाशम। तयोर्विवेको दिते आत्मनात्मा विवेक थी जन्मेलो बोधवन्नी अर्थात ज्ञान नो जे अग्नि से ये संसार ना अज्ञान अभिधा पाश ने बाड़ी नाखे से। इले को सावनात्मा परमह का आत्मा तोर विवेक है कथम एतदुच्यता। कसौ अनात्मा है भगवान, अनात्मा कौन से सुस्वरूप से परमह का आत्मा है परम आत्मा सुस्वरूप से। तोर विवेक कथम ये आत्मा अनात्मा विवेक करवो बेने जुदा पाड़वा। लेके अनात्मा थी जुदो पाए ने आत्मा ने जानवो। તેર આત્માનું પણ જ્ઞાન છે અને આત્માનું જ્ઞાન છે, બંનેનું જ્ઞાન કેવું છે? ખોટું જ્ઞાન છે। આત્મા અનાત્મા ભેગા થયેલા છે, એ બંનેનું સાથે જ્ઞાન, આત્માનું જ્ઞાન થાય એટલે અનાત્મા ભળી ગયેલો છે। એટલે આપણે શું કહેવાય, આત્માનું જ્ઞાન કેવું છે? અનાત્મા જેમાં ભળી ગયો છે એવા આત્માનું જ્ઞાન છે। મારે અનાત્મા જેમાંથી દૂર થયો છે એવી રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે। આત્માનું જ્ઞાન તો છે જ, એમાં શોધન કરવાનું છે અને જેને આ બધું સાફ કરવાનું છે, સફાઈ કરવાની છે। આત્મામાં અનાત્મા જોડાઈ ગયો છે અવિવેકને કારણે। એટલે અનાત્માથી આત્માને જાણે કે જુદો કરવાનો છે। ક્યારે થાય? આત્માને ઓળખીએ ત્યારે। ક્યારે ઓળખાય? આત્માનું લક્ષણ કે સ્વરૂપ જાણતા હોય ત્યારે। આત્મા કહે દીચે તો જે આત્માને અનાત્મ કરતા ભિન્ન કરીને જાણવાનું છે આત્માનું સ્વરૂપ શું છે। શું? આત્મા શરીરત્ર વિલક્ષણ, કહ્યું આત્મા સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણે શરીરથી વિલક્ષણ છે। અવસ્થા ત્રે સાક્ષી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, ત્રણ અવસ્થાઓનો સાક્ષી છે। પંચકોષ વ્યતિરિક્ત હે અન્નમય પ્રાણમય મનોમય વિજ્ઞાનમય આનંદમય, આ પાંચ કોષથી વ્યતિરિક્ત છે। આમ અનાત્મ કરતા જુદો છે, ક્યાં તો શરીર તે અનાત્મ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર અનાત્મા, કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ અવસ્થાઓ અનાત્મા, કન્નમય વગેરે પાંચ કોષ અનાત્મા, એનાથી વિલક્ષણ સચ્ચાનંદ આત્મા છે। તો અનાત્માને અનાત્મ જાણીએ ત્યાર પછી આત્માને આત્મરૂપે જાણી શકાય। અનાત્મા તો શરીર ત્રય, આ શરીર ત્રયને ત્રણ શરીરને અનાત્મા કહેવામાં આવે છે। કયું? સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર, એનું પણ વ્યષ્ટિ અને સમષ્ટિ અનાત્મા છે। એ વ્યષ્ટિ અને સમષ્ટિ એ બે સ્તરના બનેલો છે, વ્યક્તિગત અને સામૂહિક। વનમ સમષ્ટિ વૃક્ષ વ્યષ્ટિ,
જેમ કે વૃક્ષને વ્યષ્ટિ કહેવામાં આવે, વ્યક્તિ કહેવામાં આવે, વનને સમષ્ટિ કહેવાય, સમૂહ કહેવામાં આવે. તો વનનું એક સભ્ય છે વૃક્ષ, એવા અનેક સભ્યોના સમૂહને વન કહેવામાં આવે. તો સભ્યને વ્યષ્ટિ કહેવામાં આવે, એવું સમૂહને સમષ્ટિ કહેવામાં આવે. તેમાં ત્રણ શરીર, વ્યષ્ટિ અને સમષ્ટિ. સમષ્ટિ સ્થૂળ શરીર, વ્યષ્ટિ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર. આત્મના સમષ્ટિ ઉપાધિના ઈશ્વરત્વ. આત્મા આ બે પ્રકારની પદવી પ્રાપ્ત કરે, બે પ્રકારના નામ પ્રાપ્ત કરે, બે પ્રકારના ખ્યાલ પ્રાપ્ત કરે, કે બે પ્રકારના વેશ પ્રાપ્ત કરે. સમષ્ટિ ઉપાધિના ઈશ્વરત્વ. એ જ આત્મા સમષ્ટિ ઉપાધિ રૂપે વેશ ધારણ કરે ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે, અને વ્યષ્ટિ ઉપાધિને વેશ ધારણ એ આત્માને જીવ કહેવામાં આવે. તો પ્રશ્ન એ થયો કે ભાઈ આ ઈશ્વર પણ આવી રીતે સમષ્ટિ શરીરનો વેશ ધરાવનાર છે, અને જીવ વ્યષ્ટિ શરીરનો વેશ ધરાવનાર છે, તો બંને સરખા જ છે? બંનેનો વેશ સાથે સરખો સંબંધ છે કે જુદો સંબંધ છે? કહેવામાં આવ્યું કે ઈશ્વર ભલે વ્યષ્ટિ શરીરનો વેશ કે માયાનો વેશ ધરાવનાર હોય, પણ તેને માયા અહંભાવ નથી. એ પોતાને માયા કરતા વ્યષ્ટિ શરીર કરતા જુદો જાણે છે. તેથી ભલે સમષ્ટિ શરીર જાણતો હોય, સમષ્ટિ શરીરનો વેશ ધરાવતો હોય, પરંતુ ઈશ્વરને પોતાના સ્વરૂપની સભાનતાના કારણે એ વેશથી બંધાયેલ નથી, મર્યાદિત થયેલ નથી. ટૂંકમાં એ માયાનો માલિક છે, એનો સેવક નહીં. જ્યારે જીવ જે છે તો પેલા એની જ વાત કરે છે, વ્યષ્ટિની જ વાત, સમષ્ટિની જ વાત કરે છે કે એ સમષ્ટિને ઈશ્વરની ઉપાસના કરવા માટે, આરાધના કરવા માટે સૌથી પહેલું આપવામાં આવ્યું કે ચાલો એક તો આ સમષ્ટિ શરીરમાં રહેલા ઈશ્વરની આરાધના કરવી. એ ન બને તો પછી એની જ ત્રણ રૂપમાં આરાધના થઈ, રાજસ, સાત્વિક, તામસ મૂર્તિ. ઈશ્વર તો સત્વ રજસ ત્રણેય ગુણને ધરાવનારી સમષ્ટિમાં અહંભાવ ધરાવનાર છે, એ દ્વારા વ્યક્ત થનાર છે. આપણું મન એટલા બધા વિશાળ ઈશ્વરની કલ્પના ન કરી શકે. તો સાત્વિક સમષ્ટિ, રાજસ ગુણ ધરાવનાર ઈશ્વરને બ્રહ્મા કહેવામાં આવે, સર્જક. સમષ્ટિ સાત્વિક ગુણ ધરાવનારને, સત્વગુણ ધરાવનારને પાલક એટલે વિષ્ણુ. સમષ્ટિ તમો ગુણ ધરાવનારને સંહારક એટલે રુદ્ર કહેવામાં આવે. તો આ ઈશ્વર છે ભિન્ન ભિન્ન અવતાર લેતા હોય છે. આવા બ્રહ્મા વિષ્ણુ અને શિવ ઈશ્વર જ વાસ્તવમાં આ બ્રહ્મા વિષ્ણુ રુદ્રબેન અવતાર જ કહી શકાય ભિન્ન ઉપાધિ દ્વારા. તો આ ઈશ્વર સમષ્ટિ રજોગુણ માં અહંભાવ ધરાવનારને બ્રહ્મા કહેવાય. તો કે એનો આમાં અહંભાવ હોય તો હોય છે, ખરો? કેવો અહંભાવ હોય છે? માત્ર કામ ચલાવ અહંભાવ. ભગવાને કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? સર્જન કરવાનું છે. સર્જન કરવા માટે એણે આ વેશ ધારણ કરવો પડે. વેશ ધારણ કરવાને કારણે એ રજો સમષ્ટિ રજોગુણ વેશથી મર્યાદિત થઈ જતો નથી. અભિનેતા જેવી રીતે
પોતાની વેશથી મર્યાદિત ન થાય, પરંતુ વેશમાં અહંભાવ, કંઈક કામ ચલાવ અહંભાવ ધરાવે, જેથી એ વેશ દ્વારા એ બરોબર અસરકારક રીતે તાદૃશ એ પ્રકારનો અભિનય કરી શકે, એવો સ્વાંગ ભજવી શકે, એ વેશ ભજવી શકે. વિશ્વ પણ બ્રહ્માજીનો વેશ ભજવતો હોય, એ વખતે એને તાદાત્મ્ય નથી પણ આહારી, એટલે ટૂંકમાં પોતે સ્વીકારેલું તાદાત્મ્ય છે. જે અભિનેતા પોતે સ્વીકારતો હોય વેશમાં તાદાત્મ્ય, અને જે રીતે અભિનય કરતો હોય તેવી રીતે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એમાં ભગવાનનો કોઈ એવો બંધન કરનાર અહંભાવ નથી, એટલે બાઇન્ડિંગ ઈગો નથી, બંધનાત્મક અહંભાવ નથી. આ જીવનો તો અજ્ઞાનને કારણે બંધનાત્મક અહંભાવ ઉપાધિમાં, ઈશ્વરનો જ્ઞાનને કારણે બંધનાત્મક નથી, માત્ર વ્યવહાર કરવા પૂરતો અહંભાવ છે. એટલે આપણને બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એની ઉપાસના કરવાનું શાસ્ત્રમાં વિધાન કરવામાં આવ્યું. મૂર્તિ સ્વરૂપમ ઈશ્વર ઉપાસનમ અશક્તાનામ, એ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એ દેવતાઓ છે, એમની ઉપાસના કરવાનું પણ જેમને માટે શક્ય ના હોય એમને માટે કલ્પિત તામ્રાદિ પ્રતિમા ઉપાસનમ વિધત્તે. એ જ દેવતાઓની પ્રતિમામાં મૂર્તિમાં ઉપાસના, મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, બ્રહ્મા કે વિષ્ણુ કે રુદ્ર એક દેવતાને એમાં પ્રતિષ્ઠા કરવામાં આવે, આવાહન કરવામાં આવે, એ દેવતાને એમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે, અને પછી એ જ પ્રતિમા કે મૂર્તિને એ દેવતા રૂપે પૂજવામાં આવે. મૂર્તિ રૂપેણે કલ્પિત તામ્રાદિ પ્રતિમોપાસનમ વિધત્તે. મૂર્તિ ગમે તેને બનીને હોય, પંચધાતુની હોય, અષ્ટધાતુની હોય, તામ્ર વગેરેની હોય, એટલે કે તાંબાની હોય, પથ્થરની પણ હોય, અને લાકડાની પણ હોય, અત પ્રતિમા આમ કહેજીત ઈશ્વર બુદ્ધ્યા ઉપાસતે. એટલે ઘણા બધા સાધકો આ પ્રતિમા જ ઈશ્વર છે એ પ્રકારે આરાધના કરતા. આપણે અત્યારે એમના મૂર્તિ પૂજા, એ જ ભગવાન છે. મંદિરમાં જઈએ તિરુપતિ બાલાજી ભગવાન છે, શ્રીનાથજી જ ભગવાન છે, રણછોડજી જ ભગવાન છે, એ પ્રકારે ભગવાનની ઉપાસના કરવામાં આવે છે. સર્વત્ર બ્રહ્માદિમૂર્તિષુ અભી તત્તત પ્રતિમાસુ અભી ચંતર્યામી પરમ એક જૈવ સ્થિત્વા. ભલે બ્રહ્માજી એ મૂર્તિમાં બ્રહ્મા રૂપમાં ઈશ્વરની આરાધના કરવામાં આવે, બીજી મૂર્તિમાં વિષ્ણુ રૂપમાં ઈશ્વરની આરાધના કરવામાં આવે કે રુદ્ર રૂપ, પરમાત્મા એક જ હશે, અંતર્યામી એક જ હશે. મૂળ ઈશ્વરસ્ય સર્વાત્મકત્વમ અવિચાર્ય. મૂળ લોકો છે, અભૂત લોકો છે કે અજ્ઞાની લોકો છે, એ લોકો ઈશ્વરસ્ય સર્વાત્મકત્વમ અવિચાર્ય, કે એક જ ઈશ્વર છે, એ સર્વનાત્મા છે, એ જ બ્રહ્મા રૂપે વિષ્ણુ રૂપે રુદ્ર રૂપે કોઈ પણ દેવતા રૂપે એક જ ઈશ્વર. એકમ સદ વિપ્રાહ બહુધા વદંતિ. ઇન્દ્ર હોય, યમ હોય, પછી હરિયમા હોય, વરુણ હોય, કોઈ પણ અગ્નિ હોય, જે કોઈ દેવતા હોય, આ બધા રૂપમાં એક અસત એક જ પરમાત્મા છે એવું વૈદિક કાળમાં કહેવામાં આવ્યું. તેથી આપણે કહી શકીએ કે એ પછી વિષ્ણુના રૂપમાં, શિવજીના રૂપમાં, બ્રહ્માના રૂપમાં, દેવીના રૂપમાં, વિનાયકના રૂપમાં, કોઈ પણ રૂપમાં એક જ પરમાત્મા છે અવિચાર્ય. આ વસ્તુનું જ્ઞાન ન હોવાને કારણે તત્ર તત્ર ઈશ્વરા બહવઃ ભિન્ન ભિન્નતા વર્તન્તે ઇતિ મત્વા. લોકો માને કે ખરેખર તો આ વિષ્ણુ જુદા, શિવજી જુદા, કાર્તિકે જુદા, આ બધા જ દેવતાઓ જુદા છે, સ્વતંત્ર છે, તેથી
સ્વતંત્ર આટલા બધા દેવતાઓ ઈશ્વર છે, ભગવાન છે એવું માનનારા છે, મોટા ભાગને એવું જ માનતા હોય છે. ઈદ મત્વા અન્યોન્યમ કલહાયંતે, અન્યોન્ય કલહ કરે છે. હિન્દુસ્તાન કલહ ભલા કરતું નથી, બધા એકબીજાનું કમાય. ટૂંકમાં પેલો આને માને ને પેલો એને, આપણને કોઈ ચિંતા જ નથી, ચાલતા જ આવે છે. એક જ ઘરમાં એક સ્વામિનારાયણ, એક જૈનો, અને વૈષ્ણવ, અને બધું હોય છે. પાછું પેલી આ છોકરે લેવાનું, પેલી છોકરી લેવાનું, પેલા લઈ આવે, કેટલું ચાલતું હોય છે બધું. ક્યારેક ક્યારેક ભાઈ અહીંયા આ ઘરમાં આવું નહીં કરવાનું, સ્વામિનારાયણ ચાલે અહીંયા તો પેલી બધા છોડી દેવું પડે, વૈષ્ણવ ચાલે પેલા છોડી દેવું પડે, જૈન ચાલે, એવું ઘણી વાર હોય છે. ઘણી વાર એટલી બધી આમ બહુ કડકાઈ નથી હોતી. એટલે પુત્ર અંદરથી જૈન રહે, બહારથી ભલે વૈષ્ણવ હોય, અથવા એવું બધું ચાલતું હોય. પણ આપણે ત્યાં એવો કંઈ હશે થોડો ઘણો અંદર આંગમાં હોય, આપણે કરતા એવું ના કરે આંગમાં હોય. વૈષ્ણવ લોકોની એક પ્રકારની સ્પર્શાસ્પર્શ એની બધી બહુ હોય છે. એમ જૈન લોકો ના કરે, એવો જણાવે એઠા છે, ફલાણા છે, ડેરા ગમો હોય, પેલા પેલા આના માટે હોય, પેલા વગેરે વગેરે. આમ તમે કેટલા એમ કરીને દરેક જણ પોતાનામાં અભિમાન ધરાવતો હોય કે અમે તમે મર્યાદિત છીએ, અમે આમ ના કરીએ, પેલું ના કરીએ, ને વગેરે વગેરે હોય. એ તો એવું બધું રહેવાનું, ભલે ને રહ્યું ને, જ્યાંથી એ લોકો પોતાનું કામ કરે છે અને બીજામાં વિખવાદ નથી લાવતા. વાંધો નથી, તારે જે કરો તું કરતો, માટે ભગવાનની આ પોતાની રીતે આપણે ભગવાનની આરાધના કરીએ, બસ તે જ વાંધો નથી. હિન્દુસ્તાન એક મહાન વસ્તુ છે કે કોઈ દિવસ ધર્મના કોઈ ઝઘડો થયો નથી, યુદ્ધ થયા નથી. પણ ક્રિશ્ચન લોકોએ મોટા યુદ્ધ કરીને લાખ કેટલાય માણસો મારી નાખ્યા છે. પ્રોટેસ્ટન્ટ ને કેથોલિકો કરે, અને એક માન્યતા અમે ના ધરાવતા હોય, પેલા પોપની તો બધા લોકો સૂર્ય કેટલાય ચડાવી દે, સેંકડો હજારો લોકો. અહીં કોઈ પોપ બોપ છે નહીં, તો એ દરેક જણ પોતાનું જ કરે, તો એ ચાલે છે. દરેક જણ પોપ છે પોતાનો, એક લાભ છે. તસ્માદ અંતર્યામી ઈશ્વર એક એવી જાણે, એ માટે અંતર્યામ ઈશ્વર એક જ છે, અને ભિન્ન ભિન્ન દેવતા રૂપમાં એ જ પરમાત્મા છે. સદયા શ્રદ્ધાયુક્ત તસ્યારાધનમ હેતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. ભગવાન કે બધા ભિન્ન ભિન્ન દેવતાને આરાધના કરીને પોતપોતાનું ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. એ બધું આપનાર તો હું જ છું, કર્મફળદાતા હું જ છું. ભક્તને એમ કે આ દેવતાએ મને આપ્યું, અને એ પ્રકારે એની શ્રદ્ધા ત્યાં વધે. તો પ્રશ્ન તરી સર્વત્ર ઈશ્વરસ્ય એકત્વે, આપના કહેવા પ્રમાણે ઈશ્વર એક જ છે, અંતર્યામી છે, તો પછી શાસ્ત્રમાંથી તત્તન મૂર્તિ ભેદમ અંગીકૃત્ય તત્તદ ઉપાસના ભેદમ કથમ વિધક્તે છે. તો શાસ્ત્રમાં પણ એ બધા દેવતાઓ ભિન્ન ભિન્ન છે એ પ્રકારનો જાણે કે સ્વીકાર કરવામાં આવ્યો છે, અને દરેક દેવતાની ઉપાસના પણ તે જ કરવામાં આવે છે. આમ શિવજીની ઉપાસના એક રીતે થાય, દેવીની બીજી રીતે થાય, વિષ્ણુ ભગવાનની ત્રીજી રીતે થાય, અને બહુ કડક નિયમો બધા હોય છે. તેથી જાણે કે દેવતાઓ એકબીજા ભિન્ન ભિન્ન ના હોય, આત્મા કેવા પ્રમાણે ભગવાન એક જ હોય, તો શું કરે? અને આ એક ફૂલ ને પેલા ને પેલું નૈવેદ્ય ને પેલા ને બધું જુદું જુદું કેમ છે? જેને દરેક દેવતા સ્વતંત્ર હોય, એકબીજા કરતા ભિન્ન હોય, તેથી દરેક દેવતાની એ પ્રકારે ભિન્ન ભિન્ન રીતે ઉપાસના કરવામાં આવે છે, અને શાસ્ત્ર અંગીકાર કરે છે ભેદ. એવું કેમ છે? બહિર્મુખા શનૈ શનૈ અંતર્મુખાન કૃત્વા, શાસ્ત્રના કે શ્રુતિના મનમાં આ પ્રકારનો ખ્યાલ છે, આ પ્રકારની ભાવના છે કે અત્યારે કેવા છે? બહિર્મુખાન, આ બહિર્મુખ છે. અને માટે સર્વમાં રહેલા એક જ ઈશ્વરની ખરેખર તો ટૂંકમાં
એવા ઈશ્વરની સમજવાની ક્ષમતા આજે ધરાવતા નથી. એમના મન હજી સંકોચિત છે, મનમાં એટલી વિશાળતા નથી કે આ બધા દેવતાના રૂપમાં એક જ ભગવાન રહેલા છે એવું જોવાની, સ્વીકારવાની કે જોવાની હજી વિશાળતા એમનામાં આવી નથી. ભલે તો ધીમે આપણે એમને અંતર્મુખ બનાવશું, ભલે કોઈ એક દેવતાની આરાધના કરે પરંતુ અમે બતાવેલી રીતે આરાધના કરે, એમ કરતાં 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 એમનું અંતઃકરણ શુદ્ધ થતું જશે, અંતર્મુખ બનતા જશે. અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે એમનો ઉપદેશ કરશું, પરમાત્મા એવ જીવાત્મા અન્ન અન્ય હેતી. આમ આ રીતે પોતાના દેવતાની આરાધના કરતાં કરતાં એમનામાં એમનો પરિપક્વતા આવશે, સમજવાની પરિપક્વતા. ત્યારે કહીશું કે ભાઈ બધામાં વાસ્તવમાં ઈશ્વરે કહે છે, અને તું જ તું જીવાત્માને પરમાત્મા કોઈ વાસ્તવિક ભેદ નથી. તે વખત અમે આ પ્રકારનો બોધ આપીને એમને મુક્ત કરશું. બોધયિત્વા તેષાં મુક્તિં દાતુમેવ. એટલે આ એક ખ્યાલ છે, ભલે આ પ્રકારની ભિન્ન ભિન્ન ઉપાસનાનું વિધાન કરવા છતાં પણ શાસ્ત્ર મનમાં આ પ્રકારની ભાવના છે, એમ કરતાં કરતાં એ લોકો પછી પરિપક્વ થશે અને પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણી શકશે. તેથી અનાદિકાલમાં આરભ્ય પ્રવૃત્તમ ભેદ અંગીકૃત્ય. એટલે માણસનો ભેદ તો અનાદિકાળથી છે અને સ્વીકાર કરે છે, અને કેવી રીતે એ ભેદમાં એ લોકોએ કેમ વર્તાવ કરવો જેથી એ ભેદમાંથી મુક્ત થવાય. એટલે ભેદ દ્વારા જ ભેદમાંથી કેમ મુક્ત થવાય, જેમ પેલા વાંસડા દ્વારા ઊંચે ઉઠીએ અને પછી વાંસણને છોડી દઈએ, તેમ આ ભેદનો સ્વીકાર કરીએ, આરાધના કરી પછી એને છોડી દઈએ. તેષામ બુદ્ધિમ અનુસૃત્ય. અત્યારે આ લોકોની બુદ્ધિની જે પ્રકારની પરિપક્વતા છે એનો સ્વીકાર કરીને એનું અનુસરણ કરીને શાસ્ત્ર એમને આગળ વધવાનો માર્ગ બતાવે છે. ભેદેને શાસ્ત્ર ઉપાસના વિધત્તે ન તો તાત્પર્યેણ. શાસ્ત્ર પોતે આ ભેદભાવ સ્વીકારે છે અને વિધાન કરે છે એમ નથી, ભેદભાવ જે વિદ્યમાન છે આ લોકોમાં એનો સ્વીકાર કરે ને વિધાન કરે, જેથી એક દિવસ એ લોકો એ ભેદભાવથી મુક્ત થાય. એવમ ઈશ્વરસ્ય પરમાત્મના સમષ્ટિ શરીરત્વ ઉપાધિના ઈશ્વરત્વ સિદ્ધિ પ્રકાર ઉક્ત. હવે એક જ પરમાત્મા કેવી રીતે સમષ્ટિ શરીરત્વ, સ્થૂળ શરીર સમષ્ટિ વિરાટ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર હિરણ્યગર્ભ, સમષ્ટિ કારણ શરીર ઈશ્વર. તો ઈશ્વરત્વ સિદ્ધિ પ્રકાર ઉક્ત હૈ કે ઈશ્વરત્વ સિદ્ધિ એક જ આત્મા કેવળ ઈશ્વર કહેવાય છે એ બતાવ્યું. એક જ આત્મા કઈ રીતે ઈશ્વર કહેવાય છે એ પ્રકારમાં બતાવ્યો, જેથી તમે સમજી શકો કે આ બધા રૂપમાં વાસ્તવમાં એક આત્મા છે. અથ ઇદાનીમ એકસ્યૈવ પરમાત્મના વ્યષ્ટિ શરીરત્રય ઉપાધિના જીવત્વ સિદ્ધિ પ્રકાર ઉચ્યતે. એ પરમાત્મા કેવી રીતે વ્યષ્ટિ વ્યક્તિગત ઉપાધિ ધારણ કરીને કેવી રીતે એ જીવાત્મા જાણે કે બને છે, સિદ્ધિ પ્રકાર. સિદ્ધિ એટલે શું, કેવી રીતે પરમાત્મા જીવાત્માનું બિરુદ પ્રાપ્ત કરે છે, તો એ વસ્તુ અમે બતાવશું. આપણે 68મા પાન પર આવી ગયા. ચાલો આપણે વાંચીએ પહેલો પેરેગ્રાફ. વ્યષ્ટિ કારણ શરીરોપહિતસ્ય પરમાત્મન એવ પ્રાજ્ઞ પારમાર્થિકઃ
अविद्यावच्छिन्नः इति नामानि सन्ति व्यष्टि सूक्ष्मशरीर उपहितस्य परमात्मनः तैजसः स्वप्नकल्पितः प्रातिभासिकः इति नामानि सन्ति व्यष्टिस्थूलशरीर उपहितस्य परमात्मनः विश्वः व्यावहारिकः चिदाभासः इति नामानि सन्ति इति जानीहि. तो पहला व्यष्टि स्थूल शरीर उपहितस्य परमात्मनः. व्यष्टि स्थूल शरीर नहीं उपाधि धरावना है परमात्मा ने. तो जागृत એટલે કે વિશ્વ કહેવામાં આવે છે અથવા એને વ્યવહારિક સત્તા, કારણ કે આ બધા પ્રમાણમાં વ્યવહાર ઉપલબ્ધ છે. ચિદાભાસ તો ચિત અર્થાત ચૈતન્ય આભાસ પડે અંતઃકરણમાં, એને ચિદાભાસ કહેવામાં આવે, અહંકાર કહેવામાં આવે. ચિદાભાસ તો ત્રણેય એને કહેવાય. ખરેખર તો વિશ્વ પરાગ થઈ જશે, બધા ચિદાભાસ જ છે. ચિદાભાસ માત્ર વિશ્વને જ કહેવામાં આવે એવું નહીં કહેવું જોઈએ. અહંકાર ત્રણેય અવસ્થામાં છે. વિશ્વ તૈસ પ્રાજ્ઞ વાસ્તવમાં ત્રણે અહંકાર જ અવસ્થામાં છે. તો જ્યારે આવી રીતે વ્યષ્ટિ સ્થૂળ શરીરના વેશનો ત્યાગ કરવામાં આવે ત્યારે વ્યષ્ટિ સુખ શરીર ઉપાધિ ધરાવનાર ચેતનને તેજસ કહેવામાં આવે. સ્વપ્ન કલ્પિત કે સ્વપ્ન અનુભવ કરનાર, સ્વપ્ન દ્રષ્ટા એમ કહેવાય. સ્વપ્નનો અનુભવ કરનાર કહેવામાં આવે. આ વ્યવહારિક છે, પેલો પ્રાતિભાષિક છે. વ્યવહારિક સમષ્ટિ એટલે ઈશ્વર સૃષ્ટિ, પ્રાતિભાષિક વ્યષ્ટિ કે જીવ સૃષ્ટિ. વ્યષ્ટિ કારણશ્રી ઉપહિતસ્ય, વ્યષ્ટિ કારણશ્રીની ઉપાધિ ધરાવનાર જ પરમાત્મા છે, એને પ્રાજ્ઞ કહેવામાં આવ્યો. અવિદ્યા અવચ્છિન્ન તો બધા છે પાછા, એટલે પ્રાજ્ઞ તૈયસ અને વિશ્વ કારણ કારણ સૂક્ષ્મ સ્થૂળ. વ્યાવહારિક પ્રાતિભાષિક અને પછી શું, ના ના અવિદ્યા અવચ્છિન્ન એમ કહેવાય. બહુ તો કેવું હોય તો અહીં એને પારમાંથી કહ્યું બરાબર નથી. પારમાંથી કોને કહેવાય, તુરી એને પારમાંથી કહેવાય, જે આ ત્રણેયનું અધિષ્ઠાન છે. તો વ્યવહારિક કહ્યું, પ્રાતિભાસ એટલે પછી પારમાંથી ત્રણ સત્તા સ્વીકારવામાં આવી ને. વ્યવહારિક સત્તા, પ્રાતિભાસિક સત્તા, પારમાર્થિક સત્તા. વ્યવહારિક સત્તા ઈશ્વર સૃષ્ટિ, પ્રાતિભાષિક સત્તા જીવ સૃષ્ટિ. પારમાર્થિક કઈ સૃષ્ટિ? વ્યવહારિક ઈશ્વર સૃષ્ટિ, પ્રાતિભાષિક જીવ સૃષ્ટિ. તો પારમાર્થિક છે કઈ સૃષ્ટિ છે? હા, ઈશ્વર સૃષ્ટિ. સૃષ્ટિ જ નથી એને પારમાર્થિક કહેવાય. પારમાર્થિક અર્થાત જે કશા પર આધારિત નથી, સ્વતંત્ર છે. વ્યવહારિક વ્યવહાર પર આધારિત છે, વ્યવહાર ન હોય તો ના હોય. પ્રાતિભાષિક જે પ્રતિભાસ પર આધારિત છે, એ ન હોય તો એ ના હોય. ટૂંકમાં પ્રતિભાસ એટલે જ્યારે આવી મનની કલ્પના કરવા ત્યારે પ્રાતિભાષિક સત્તા છે, સ્વપ્ન છે, ન હોય તો સ્વપ્ન ના હોય. વ્યવહારિક સમષ્ટિ સમષ્ટિ મનની કલ્પના છે, એ ના હોય તો એ સમષ્ટિમાં તો વ્યવહારિક સત્તા પણ ના હોય. જેવી રીતે પ્રલયની અંદર કે સુષુપ્તિમાં, પણ જે જાગૃતમાં પણ હોય, સ્વપ્નમાં પણ હોય, સુષુપ્તિમાં પણ હોય, એટલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ
कसी वस्तु ये बाधित न था अन्नम पारमार्थिक है, ये कोई सृष्टि न थी। सत्ता क्या मावे खरेखर एक सत्ता ये पारमार्थिक है, ये पारमार्थिक जा रहे आवी रीते नाम रूपात्मक जगत रूपे भाषे तारे ने व्यावहारिक क्या मावे ये जोड़ी पास है व्यस्ति पार नाम रूपात्मक जगत हो जाता है प्रातिभाषिक क्या मावे एक परमात्मा ना नाम से तो आपने 68वां पान पढ़िए आगे वाचे अस्य जीवस्य शरीरत्रयमपि किमर्थम् इति चेत् जीवात्मा ने त्रण शरीर की शू जरूर है स्थूल शरीर सूक्ष्म शरीर कारण शरीर आ त्रण शरीर में शू प्रयोजन है શેનામાં ત્રણ શરીરનો શું ઉપયોગ છે તો ઉત્તર આવે છે પ્રયોજનમ અસ્તે ત્રણેય દેહનું પ્રયોજન છે ત્રણેય દેહ કોઈને કોઈ પ્રકારની ઉપયોગિતા સિદ્ધ કરે છે એટલા માટે છે તો શું છે એ કહે છે અંતઃકરણ પ્રતિબિંબો હિ જીવ અતઃ જીવસ્ય સૂક્ષ્મ શરીરમ પ્રથમમ આવશ્યકમ તો જીવ કોને કહેવાય ચિદાભાસ ને જીવ કહેવાય ચિદાભાસ ચિત્તનો આભાસ શેમાં ચિત્તનો જ્યારે આભાસ પડે પ્રતિબિંબ કહેવાય પ્રતિબિંબ પડે શેમાં પડે અંતઃકરણમાં તો ચૈતન્યનું અંતઃકરણમાં પ્રતિબિંબ પડે જેમ સૂર્યનું ડોલના જળમાં પ્રતિબિંબ પડે ત્યાં ડોલ છે એમાં જળ છે એમાં પ્રતિબિંબ છે વાસ્તવમાં સૂર્ય તો ત્યાં છે એનું પ્રતિબિંબ છે તે રીતે આ સ્થૂળ શરીર છે એ ડોલ જેવું છે સૂક્ષ્મ શરીર છે એ જળ જેવું છે આત્મા સૂર્યના સ્થાને છે એનું પ્રતિબિંબ કહેવાય ચેતાભાસ કે પછી અહંકાર કે પછી જીવાત્મા ચિદાભાસ કહો અહંકાર કહો જીવાત્મા કહો એક જ વસ્તુ છે એટલે ટૂંકમાં એક વસ્તુ છે એટલે કે ટૂંકમાં એકના જ આ ત્રણ નામ છે ચિદાભાસ કેમ કહ્યો કારણ કે અંતઃકરણમાં ચૈતન્યનો આભાસ છે જીવાત્મા કેમ કહ્યો પ્રાણ ધારણ કરનાર છે અંતેથી જીવાત્મા કહો અહંકાર કેમ કહ્યો તો કે એક ઉપાધિની અંદર અહમ બુદ્ધિ ધરાવનાર છે માટે અહંકાર કહેવામાં આવ્યો એટલે આ જીવ ક્યારે શક્ય બને કોને જીવ કહેવામાં આવે છે પેલા પ્રતિબિંબિત ચૈતન્યને જીવ કહેવામાં આવે છે ચેતાવાસ કહો કે પ્રતિબિંબિત ચૈતન્ય મુખ્ય ચૈતન્ય છે એ પરમાત્મા છે પારમાર્થિક સત્તા છે એ જ્યારે પ્રતિબિંબિત થાય ત્યારે એ પ્રતિબિંબિત ચૈતન્યને જીવ કહેવામાં આવે છે તો પ્રતિબિંબિત ક્યારે થાય પ્રતિબિંબિત થવાનું માધ્યમ હોય ત્યારે કયું માધ્યમ છે અંતઃકરણ એટલા માટે અંતઃકરણની જરૂર પડે અંતઃકરણ છે એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે એટલે સૂક્ષ્મ શરીરની જરૂર પડે પહેલાં તો સિદ્ધિ જીવાત્માની સિદ્ધિ ક્યારે થાય જીવાત્મા કોને કહેવામાં આવે છે પ્રતિબિંબિત ચૈતન્યને સિદ્ધિ ક્યારે થાય ચૈતન્યનું પ્રતિબિંબ પડે ત્યારે ક્યારે પડે એ પ્રતિબિંબનું માધ્યમ હોય ત્યારે કયું માધ્યમ અંતઃકરણ કહો કે મન કહો પેલા અંતઃકરણની જરૂર પડે અને તો જ એમાં પ્રતિબિંબ પડે અને તો જ ચિદાભાસ હોય જેને જીવાત્મા કહેવામાં આવે એ અંતઃકરણ તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર પછી એને એની સાથે જ્ઞાન ઇન્દ્રિય જોઈએ કર્મ ઇન્દ્રિય જોઈએ વડે પ્રાણ જોઈએ એટલે સૂક્ષ્મ શરીરમાં આવે
નીતે અંતઃકરણ આવશ્યક તો ખરી જ, પણ અંતઃકરણ કેવું છે, પેલા જળ સમાન છે, જળ સ્વતંત્ર સમય વિના શકે એ કોઈ પાત્રમાં હોય ડોલમાં હોય એને ડોલ જોઈએ. બરોબર, પહેલાં તો સૂર્યને પૃથ્વીને ક્યારે પડવા માટે જળ જોઈએ, એ જળને હોવા માટે ડોલ જોઈએ, અને તેથી આ સૂક્ષ્મ શરીરને આ સ્થૂળ શરીરરૂપી ડોલ જોઈએ. આયતનમ, પેલું કરણ સાધનમ આયતનમ, પેલું ભોગાયતન, આ શરીર કેવું છે, ભોગાયતનમ, ભોગ માટેનું સ્થાન છે. તે સૂક્ષ્મ શરીર છે એ ભોગ સાધનમ, ભોગ માટેનું સાધન છે. તો કહે છે હવે કે પહેલાં એટલા માટે પહેલો તો સૂક્ષ્મ શરીર હોવાની જરૂરિયાત સિદ્ધ કરી, કે તો જે જીવાત્મા સિદ્ધ થાય જ્યારે પ્રતિબિંબિત ચૈતન્ય હોય એ ત્યારે સંવેદ બને, જ્યારે પ્રતિબિંબ હોય એ ત્યારે સંવેદ બને, જ્યારે પ્રતિબિંબનું માધ્યમ હોય, જે માધ્યમ છે અંતઃકરણ, કારણ કે અંતઃકરણ સ્વચ્છ દ્રવ્ય છે અને સ્વચ્છ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે કોઈ પણ જે પ્રકાશમાં કે આવી રીતે એવું જે પદાર્થ હોય, તેજસ્વી પદાર્થ હોય એ પ્રતિબિંબિત થાય. ચૈતન્ય પ્રકાશમાન છે, તેજસ માટે અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય. પછી કહે છે પશ્ચાત સ્થૂળ શરીરમ વિના કર્મ કર્તૃત્વ અભાવાત સ્થૂળ શરીરમ અપે આવશ્યકમ. ચાલો આમ સમજો, બાકી તો મેં કહ્યું પ્રમાણે જેવી રીતે જળને માટે ડોલ જોઈએ તેવી રીતે આ સૂક્ષ્મ શરીરને ધારણ કરવા માટે સ્થૂળ શરીર જોઈએ. વળી કર્તૃત્વ ભોગતૃત્વ આ બધું ક્યાં છે, સૂક્ષ્મ શરીરમાં છે. સુખ દુઃખ ભોગવનાર કોણ છે, સૂક્ષ્મ શરીર. પરંતુ એણે હવે કર્મ કરવું હોય, ફળ ભોગવવું હોય, એના માટે માધ્યમ જોઈએ. કર્મ કરવા માટે કર્મેન્દ્રિય જોઈએ અને ફળ ભોગવવા માટે જ્ઞાનેન્દ્રિય જોઈએ, બંને ચલાવવા માટે પ્રાણ જોઈએ. પ્રાણ શક્તિ આપે તો જ કર્મેન્દ્રિયો ચાલે, જ્ઞાનેન્દ્રિયો ચાલે, અંધકરણ પોતે પણ ચાલે. આ બધાને ધારણ કરવા માટે સ્થૂળ શરીર જોઈએ. કર્મેન્દ્રિય દ્વારા તો કર્મ થાય, પણ કર્મેન્દ્રિયમાં સૂક્ષ્મ છે, મારે કર્મેન્દ્રિય મારે ગોલક જોઈએ. જે આપણો હાથ છે કર્મેન્દ્રિય, પણ આ છે ગોલક છે, અને મૂળ જે આપણો હાથ છે એ કેવો છે, એ સૂક્ષ્મ શરીરનો ભાગ છે, એનો સ્થૂળ શરીરનો ગોલક છે. ત્યાં આપણે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય બધા જે છે અને પ્રાણ પણ સૂક્ષ્મ છે, અને જે આપણને દેખાય છે બધા એના ગોલકો છે. એટલે ગોલકો શેમાં હોય, સ્થૂળ શરીરમાં હોય. માટે સૂક્ષ્મ શરીરને કાર્યાન્વિત થવા માટે સ્થૂળ શરીર જોઈએ. તેથી સ્થૂળ શરીર અપી આવશ્યકમ, સ્થૂળ શરીર પણ આવશ્યક છે. પછી કહે છે આગળ, ઇદમ કાર્ય શરીર દ્વયમપે કારણ શરીરમ વિના અવસ્થાતું અશક્યમ, અતઃ કારણ શરીરમ અપે આવશ્યકમ. પ્રશ્ન એ થયો કે સ્થૂળ શરીરને સૂક્ષ્મ શરીરને કોણ ચાલુ રાખે છે જન્મો જન્મમાં, કારણ કે સૂક્ષ્મ સ્થૂળ શરીર તો પ્રારબ્ધ સાથે સમાપ્ત થઈ જાય, પરંતુ સૂક્ષ્મ શરીરની યાત્રા ચાલુ જ રહેતી હોય છે. કોણ ચાલુ રાખે છે, કર્મ. તો કર્મ હોય તો જ આ જન્મો જન્મની યાત્રા ચાલુ રહે. કર્મ ક્યારે હોય, કામના કે ઈચ્છા હોય ત્યારે, એ ક્યારે હોય, અવિદ્યા હોય ત્યારે. ટૂંકમાં ઈચ્છા કે કામના એ અવિદ્યાની અભિવ્યક્તિ છે. કામના કોણ કરે છે, આ પરમાત્મા જ કરે છે. કામના કરનાર જીવાત્મા જો કોઈ જુદો હોત
અને પોતે મર્યાદિત હોત તો કામના છે એને આપણે બરાબર સાચી ઠેરવી શક્યા હોત. પણ કોણ કામના કરનાર છે? પરમાત્મા કામના કરનાર છે, જે સ્વયં નિત્ય મુક્ત છે, જે પૂર્ણ છે, જો કોઈ ઉણપ પણ નથી જેનામાં. અને તેથી ઉણપ હોય તો ઉણપ પૂરી કરવા માટેની કામના હોય. વાસ્તવમાં પરમાત્મા કોઈ ઉણપ નથી, મને કામના ન હોવી જોઈએ. એટલે કામના છે એ બધા કંઈ ગડબડ છે. દસમો છોકરો પોતે દસમો તોય શોધી રહ્યો છે ને, દસમો પોતે દસમો હોય તો શોધવાની કે આપણે જે શોધી રહ્યા છે કંઈક ગડબડ છે. કુછ કારણ હોગા, કંઈક કારણ હોગે. શું કારણ છે? કોઈક રીતે દસમામાં આ પ્રકારનો ભ્રમ થઈ ગયો કે દસમો ખોવાઈ ગયો છે. ભ્રમ કોણ ઉત્પન્ન કરે? અજ્ઞાન ઉત્પન્ન કરે. એટલે કામના જન્મ છે ભ્રમમાંથી અને ભ્રમ જન્મ છે અજ્ઞાનમાંથી. કયો ભ્રમ? હું મર્યાદિત છું, અલ્પ છું, ઊણો છું, આ પ્રકારનો અસલામત છું, ઓ ભ્રમ જન્મે છે. શેમાંથી? અજ્ઞાનમાંથી. અજ્ઞાન જન્મ આપે ભ્રમને, ભ્રમ જન્મ આપે કામનાને, કામના જન્મ આપે કર્મને, એ કર્મ ઉત્પન્ન કર્યા સ્થૂળ શરીર. તો જ બિચારા સ્થૂળ શરીરને રહેઠાણ મળે, તો જ પોતાનું કામ કરી શકે. કારણ કે બધી ઈચ્છાઓ તો સૂક્ષ્મ શરીરમાં હોય, આ ઈચ્છાઓ બધી પૂરી કરવાની છે. પૂરી કરવા માટે એને રહેઠાણ જોઈએ. તમારે ધંધો પાણી કરવો હોય તો ઓફિસ તો જોઈએ ને, કંઈક તો જોઈએ ને, ઘરમાં તો ઘરમાં કંઈક તો જોઈએ ને. જ્યાં ત્યાં બેસીને તમે દુનિયાનો સંપર્ક કરી શકો, ત્યાં દુનિયા તમારો સંપર્ક કરે, એ સંપર્ક સૂત્ર તો હોવું જોઈએ ને. ક્યાંય કશો વ્યવહાર કરવો હોય તો દુનિયા સાથે સંપર્ક કરવો પડે. અને માટે કોઈક સ્થાન હોવું જોઈએ જ્યાં બેસીને તમે વ્યવહાર કરી શકો. ઓફિસ જોઈએ, ટેલિફોન જોઈએ, ઇન્ટરનેટ જોઈએ. તેવી રીતે આ સૂક્ષ્મ શરીરને ઓફિસ જોઈએ, સ્થૂળ શરીર જોઈએ, ટેલિફોન જોઈએ, જ્ઞાનેન્દ્રિયો જોઈએ, પછી ભાઈ બીજું ટેલિફોન કર્મેન્દ્રિયો જોઈએ, આ બધું જોઈએ. આ બધી જરૂર કેમ પડી? કર્મને કારણે એની કેમ જરૂર પડી? કામનાને કારણે એની કેમ જરૂર પડી? ભ્રમને કારણે. એ કેમ છે? અજ્ઞાનને કારણે. એટલે આ અજ્ઞાન, ભ્રમ, કામના, કર્મ આ બધાનો કારણ શરીરમાં સમાવેશ થાય છે. આમ તો અવિદ્યાને જ કારણ છે, કારણ કહેવાય. એ કારણ શરીર ક્યારે બને? એમાંથી આ ભ્રમ જન્મે, એટલે તાદાત્મ્ય. અનાત્મામાં આત્મબુદ્ધિ, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ આગળ આવી ગયો. એવું થાય તો જ પછી ઉણપ કે અલ્પતાની લાગણી જન્મે, એ પણ ભ્રમ છે. તો પછી એમાંથી મુક્ત થવાની કામના જન્મે, તો પછી કામના પૂરી કરવા કર્મ જન્મે, અને એ કર્મના પરિણામે નવો દેહ પ્રાપ્ત થાય. આ બધું જ્યારે ક્યારે ચાલે? અવિદ્યા હોય ત્યારે. એટલે અવિદ્યા કામ કર્મનો સમાવેશ કારણ શરીરમાં થાય છે. એટલે આપણે સુષુપ્તિ હોય ત્યારે અવિદ્યા હોય છે, કારણ શરીર હોય છે. માત્ર અવિદ્યા આવરણ જ નહીં, પણ આવરણ વિક્ષેપ જન્મે. આવરણ વિક્ષેપ શું છે? આ ભ્રમ વિક્ષેપ છે, કામના વિક્ષેપ, બાકી બધો વિક્ષેપ છે. તેથી અવિદ્યા કામ કર્મ એ શું છે? કારણ શરીર છે. એ સુષુપ્તિમાં સંસ્કારના રૂપમાં હોય, અવ્યક્ત હોય, અને સ્વપ્નમાં જાગૃતમાં એ વ્યક્ત થવા માંડે. આ પ્રકારે કારણ એટલે આપણા સ્થૂળ શરીરને કાર્ય કહેવામાં આવે છે, સૂક્ષ્મ શરીરને કરણ કહેવામાં આવે છે, અવિદ્યાને કારણ કહેવામાં આવે છે. કાર્ય, કર્ણ, કારણ આ કાર્ય છે. પછી એનું આગળ કોઈ કાર્ય નથી. પછી આ કાર્ય ક્યારે કામ કરી શકે? જ્યારે કર્ણ હોય ત્યારે. સૂક્ષ્મ શરીર એ ક્યારે સમજી શકે? જ્યારે કારણ હોય ત્યારે. ટૂંકમાં બધી વસ્તુનું કારણ હોવું જોઈએ. દુનિયામાં જે કાંઈ છે એનું કારણ હોવું જોઈએ. તો વેદાંત માટે છેવટે કારણ કયું છે?
કેમ 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 પૂછતા પૂછતા તમે જાઓ, કારણ પૂછતા જાઓ, કેમ 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 કેમ, તો ક્યાં જઈને અટકે? અવિદ્યામાં જઈને અટકે. પછી અવિદ્યા કેમ પછી ગયું તો પછી કોઈ કહેવાનો ઉત્તર નથી. એવું જીવસ્ય વ્યષ્ટિ શરીરત્રયમ અપી, એટલે કહ્યું એવમ એમ. છેલ્લું વાંચે વાંચો, અતઃ કારણ શરીરમ અપી આવશ્યકમ એવમ જીવસ્ય વ્યષ્ટિ શરીર ત્રયમ અપી આવશ્યકમ. પ્રશ્ન એ થયો કે ભાઈ જીવના ત્રણ શરીર શું જરૂર છે? તો કે તો જ એનું આ કામ ચાલે. તેથી આ પ્રકારે બતાવવામાં આવ્યું કે કારણ શરીર, સુખ શરીર અને સ્થૂળ શરીર, આ ત્રણ શરીર આવશ્યક છે જીવાત્મા માટે. એ રીતે જીવાત્માના ત્રણ શરીરની આવશ્યકતા સિદ્ધ કરી, એ પ્રકારે જીવાત્મા સિદ્ધ થયો. જીવ સ્વાભિમાન, ઈશ્વર પણ વેશ ધારણ કરે છે સમષ્ટિનો, જીવ પણ વેશ ધારણ કરે છે વ્યષ્ટિનો, પરંતુ એમાં મહાન તફાવત છે. ઈશ્વર છે એ સમષ્ટિ વેશનો માલિક છે, પોતાની ઈચ્છા પ્રમાણે એનો પ્રયોગ કરનાર છે. આ જીવાત્મા છે વ્યષ્ટિ શરીરનો વિચારો દાસ છે, સેવક છે, તેથી એનાથી સંચાલિત છે. ઈશ્વર છે એ સમષ્ટિ શરીરનું સંચાલન કરનાર છે, જ્યારે આ જીવ છે એ બિચારા વ્યષ્ટિ દેહથી સંચાલિત છે. મહાન તફાવત છે, એક મુક્ત છે બીજો બદ્ધ છે. તો એ કહે છે અહીંયા અસ્ય જીવસ્ય અસ્મિન વ્યષ્ટિ શરીરત્રયે અભિમાનઃ અસ્તિ વા નવા ઇતિ. અસ્ય જીવસ્ય, આ જીવ જે આ શરીરત્રય ધરાવનાર છે, વ્યષ્ટિ શરીરત્રય ધરાવનાર આ જીવ જે છે, એનું આ એના દેહમાં ઉપાધિમાં અહંભાવ છે કે નહીં? અભિમાન એટલે તાદાત્મ્ય છે કે નહીં? અભિમાન એટલે તાદાત્મ્ય, અહંભાવ છે કે નહીં? એવો પ્રશ્ન થાય તો કહે છે વિચાર્ય માણે અભિમાન અસ્તિ. વિચાર કરતો જણાય કે આ જીવાત્માને પોતાના સ્થૂળ સૂક્ષ્મને કારણ શરીરમાં અભિમાન એટલે અહંભાવ છે. એ સ્થૂળ શરીરને અહમ માને છે, સૂક્ષ્મ શરીરને અહમ માને છે. કારણ તો અહમ માનવાનું આવી ગયું જણાય, પણ સૌથી સ્પષ્ટ રીતે સ્થૂળ શરીરમાં અહંભાવ છે. સ્થૂળ શરીર ત્યારે જ કાર્યશીલ હોય જ્યારે સુખ શરીર પણ કાર્યશીલ હોય, એ ત્યારે જ્યારે કારણ શરીર પણ હોય. એ તો જોવા જઈએ તો આ જીવાત્માને ત્રણેય દેહની અંદર અહંભાવ છે, એને જ હું માને છે, સુખ શરીરને જ હું માને છે, તેથી સૂક્ષ્મ શરીરને હું માને છે, ઇન્દ્રિયને હું માને છે, અંતઃકરણને હું માને છે, પ્રાણને હું માને છે. આમ વિચાર કરીએ ટૂંકમાં જીવાત્માના બધા વર્તન પરથી, એના કર્મ, એની કામનાઓ આપણે જોઈએ તો બહુ સ્પષ્ટ જણાય છે કે આ જીવાત્માને પોતાની ઉપાધિમાં અહંભાવ છે, એનાથી જ પોતાને માપે છે, એને જેવડો જ પોતાને માને છે. કથમિતિ છે, વિચાર કરો ત્યારે તમે આ નિર્ણય પર આવો કે એને અભિમાન છે. કઈ રીતે, કઈ રીતે વિચાર તમે કરો છો જેને કારણે તમે એવા નિર્ણય પર આવો છો કે જીવને પોતાની ઉપાધિમાં અહંભાવ છે? તો કહે છે જીવસ્ય કર્મ કર્તૃત્વેન શરીર અભિમાન અભાવે જીવસ્ય તત્કર્મ કર્તૃત્વમ ન ઉપપદ્યતે તદભાવે શરીરમપી ન ઉપપદ્યતે
शरीर अभावे जीवत्वम एव न संभवति तस्मात् जीवस्य अभिमानः अस्ति। जीवस्य कर्मकर्तृत्वेन वास्तविक से नहीं कहा जीव के वजह से पोता ने कर्ता भोक्ता मानना है यानी जीव के वजह से कर्तापणू भोक्तापणू क्या रहे संबंध बने जा रहे ने आ देह में अभिमान हो जा रहे तो खरे कर्म करना तो उपाधि से प्रकृति है क्रियमाणा ने गुण ही कर्माणी सर्वशः अहंकार विमूढ़ात्मा कर्ता हमित मन्यते। आम प्रकृति ना त्रण गुणों से सत्व रजस तमस जिन उपाधि बनेली से एमे बधु कर्तृत्व छे ए बधु काम करे छे खरे आत्मा तो केवो छे अकर्ता छे छता अहंकार अभिमान अहंकार ने कारणे अहम भाव ने कारणे कर्तृत्व जे छे उपाधि नु ए पोतानु माने छे तो पछी भोक्ता बने जे कर्ता छे ए ज भोक्ता बने ભોગતા બને તો જ વળી પછી સુખ દુઃખનો અનુભવ થાય તો જ વળી એ પ્રકારે આ સંસાર ચાલે એટલે કર્તૃત્વ ભોગતો જીવાત્મામાં છે એ બતાવે છે કે એને ઉપાધિ અહંભાવ છે જો ન હોત તો એનામાં કર્તૃત્વ ભોગતૃત્વ ન હોત એટલે જ્ઞાની પુરુષની ઉપાધિ હોય છે પણ કર્તૃત્વ ભોગતૃત્વ હોતું નથી એટલા માટે એનો ફરી જન્મ નથી આવતો શ્રી અભિમાન ભાવે જીવસ્ય તત્કર્મ કર્તૃ ન ઉપદ્યતે તો જીવાત્માને પોતાના દેહમાં અહંભાવ ન હોત તો એનામાં કર્તાપણું ભોક્તાપણું ન હોત તદ અભાવે શરીર અભિ ન હોત તો પછી એનું શરીર પણ ના હોય શરીર કેમ જન્મ્યું કર્મને કારણે કર્મ ક્યારે શક્ય બને કર્મ ક્યારે બને કર્તૃત્વ હોય ત્યારે ક્યારે હોય કર્મ કર્તૃત્વ હોય ત્યારે કર્તૃત્વ ના હોય તો કર્મ શક્ય ના બને કર્તૃત્વ ક્યારે હોય આ ઉપાધિમાં અહંભાવ હોય ત્યારે તેથી જીવસ્ય તત્ એટલે ઉપાધિ ના હોય ઉપાધિ હોય પણ અહંભાવ ન હોય તો કર્તૃત્વ ના જન્મે ભોક્તૃત્વ કર્તૃત્વ ના જન્મે બરોબર ને નાયમ હંતિ ન હન્યતે બરોબર છે ને નાયમ ઉભૌત ન વિજાણિત નાયમ હંતિ ન હન્યતે એ કોઈ માને કે હું કરતા છત હતના હંતા શું છે ભાઈ જયનામ વેત્તિ હંતારમ યસ્યનમ મન્યતે હતમ ભૌત અનુજાણિત નાયમ હંતે નાન્યતે હંતા માને છે એટલે હનન ક્રિયાનો કરતા માને છે હત માને છે અર્થાત હનન ક્રિયાનો ભોગતા માને છે ઉભૌત અનુવિજા જે પોતાને કરતા માને છે ભોગતા માને છે એ બંનેને વાસ્તવિક જ્ઞાન નથી કારણ કે નાયમ હંતે ન હન્યતે હંતે અર્થાત એ હનન ક્રિયાનો કરતા નથી હન્યતે હનન ક્રિયાનો ભોગતા નથી એ કર્તૃત્વ ભોક્તૃ બતાવે છે કે એને ઉપાધિમાં અહંભાવ છે અંતેથી કર્મ કરે છે મારે શરીર છે આ તો ઉલટું બતાવે શરીરનો ઉપદ્ય એવું નથી પણ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જીવાત્મા એ જ બતાવે છે કે એને અહંભાવ છે પછી આગળ વધવાની જરૂર નથી કારણ અહંભાવ ન હોય તો શરીર તો હોય ત્યાં સુધી એવું શક્ય છે કારણ કે જેમ પેલો અભિનેતા ઉપાધિમાં અહંભાવ ન ધરાવતો તેમ જ્ઞાની પુરુષ ન ધરાવતો હોય શરીર તો હોય પણ જીવપણું ના હોય જીવપણું ક્યારે હોય કર્તાપણું ભોગતાપણું હોય ત્યારે એ ક્યારે હોય દેહમાં અહંભાવ હોય અજ્ઞાનમાંથી બંધન કરનાર અહંભાવ હોય ત્યારે તો તદ ભાવે શરીરનો ઉપદેશ શરીરનો જીવત્વ ના હોય અને તેથી જે અભિમાન છે કે બહુ વિચિત્ર રીતે અહીંયા કહેવામાં આવ્યું પણ સરળ વસ્તુ એ છે કે જેનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ અભિમાન છે અને જીવાત્મા કહેવાય એ કર્તૃ ભોક્તૃ અભિમાન તો ઉપાધિ અહંભાવમાંથી જ આવે અને માટે
જીવાત્મા ને સાચે સાચું અભિમાન છે. ઈશ્વરનું અભિમાન કેવું છે? માત્ર સ્વીકારેલું અભિમાન છે. અને કેવું છે? અજ્ઞાન જનનું અભિમાન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.